આગળ વાત કરીએ જામનગર જિલ્લાની, કે જ્યાં વધુ એક બુટલેગર સામે પાસા લાલપુર પંથકના દલતંગી ગામના શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી. માલા હીરાભાઈ પંડત નામના બુટલેગર સામે પાસા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતની લાજપોર જેલ ધકેલવા માટે કાર્યવાહી પણ કરવામાં આવી. તો જામનગર જિલ્લાની આ ઘટના છે કે જ્યાં માલા હીરાભાઈ પંડિત નામના બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ તેમને લાલપોર જેલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે. સુરતની લાજપોર જેલ ખાતે ત્યાં ધકેલવામાં આવ્યા છે. હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દિવસે વધુ માહિતી સાથે સલમાન ફોન લાઈન પર જોડાયા છે. સલમાન, જામનગર જિલ્લામાં વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ ગુનો દાખલ કરાયો. જે રીતે કહી શકાય કે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે જામનગર પંથકના જે ભવિ બુટલેગરો તેમજ રીતે આખાભારી શખ્સો છે કે જેમના સામે હવે જિલ્લા પોલીસ વડા પ્રેમસિંહ ગેલી દ્વારા જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ગઈકાલે જે માથાભારી શખ્સો છે તેમના પર પાસાની જે શસ્ત્ર છે તે ઉગામ્યું હતું, ત્યારે આજે પણ જામનગર જિલ્લામાં વધુ એક જે બુટલેગર છે કે જેના વિરુદ્ધ જે પાસા હેઠળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જામનગર જિલ્લાના જે લાલપુર પંથકના દલતુંગી ગામ છે કે જ્યાં જે ભવિ બુટલેગર માલા હીરાભાઈ પંડત નામના જે શખ્સ છે કે જેમની સામે જિલ્લા પોલીસ વડા દ્વારા જે કડક કાર્યવાહી કરી અને પાસાનું શસ્ત્ર છે તે ઉગામ્યું છે, અને સાથોસાથ તેઓને જે સુરતની જે લાજપોર જેલ છે ત્યાં ખસેડવા માટે હાલ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ સલમાન, આભાર સમગ્ર વિગતો સાથે જોડાયા બદલ. લાલપુર પંથકના દલતંગી ગામના શખ્સ સામે હાલ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.